सहजानंद 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 स्वामी रे पोते पर ब्रह्म छे रे पोते पर ब्रह्म छे रे सहजानंद स्वामी रे सत्य धर्म स्थापी रे हो सत्य धर्म स्थापी सत्य धर्म स्थापी रे अधर्म टाड़ियो अधर्म टाड़ियो सहजानंद स्वामी सत्संग फैलायो रे सत्संग फैलायो रे सर्वे संसार मारे की धावा धावाले रे ब्रह्म रूप निज दास रे ब्रह्म रूप निज दास रे निज दास रे सहजानंद स्वामी पोते पर ब्रह्म छे रे पोते पर ब्रह्म छे रे ओ सहजानंदा नमो नमः हरि कृष्णाय नमो नमः घनश्यामाय नमो स्वामीनारायणाय नमो नमः पूर्णपुरुषोत्तमाय नमो नमः 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 नमो
સ્વામિનારાયણના સૌ આશ્રિતોને મારા જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં લખે છે કે સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી કલ્યાણકારી ગુણોએ યુક્ત હતા. એમનામાં અનંત કળાઓ હતી, માટે જ 49 વર્ષ 2 માસ અને 1 દિવસના ટૂંકા ગાળામાં સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના પાયા પાતાળ સુધી નાખી દીધા. પોતે સ્વયં આ પૃથ્વી ઉપર ન હોય તો પણ કલ્યાણનો માર્ગ અવિરત ચાલુ રહે એવી રીત ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવી હતી. શ્રીજી મહારાજે આ પૃથ્વી ઉપર સત્ય ધર્મની સ્થાપના કરી અને કેટલાય જીવના અંતઃકરણ ચોખ્ખા કરીને તેમને બ્રહ્મરૂપ કરી દીધા. સારા એ સંસારમાં સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ ફેલાઈ ગયો, કારણ ભગવાન સ્વામિનારાયણે આ વખતે અનોખી રીત પ્રગટ કરી હતી, જેની નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં નોંધ લે છે. સ્વામી કહે છે, સૂરજ સહજાનંદ જી રે આપે થયા છે ઉદ્યોત પુરુષોત્તમ પ્રગટી રે અષાઢી મેઘે આવી કર્યા રે જા જા બીજા જા કર પુરુષોત્તમ પ્રગટી પૂર ચાલ્યા તે પૃથ્વીએ પૂર ચાલ્યા તે પૃથ્વીએ ધોયા ધરતી નામડ પુરુષોત્તમ પ્રગટી દુર્બળ ના દુઃખ કાપિયા રે દુર્બળ ના દુઃખ કાપિયા રે ના જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી ધન્ય ધન્ય મારા નાથ જી રે ધન્ય ધન્ય મારા નાથ જી રે ધન્ય ઉધારિયા જન પુરુષોત્તમ પ્રગટી પુરુષોત્તમ પ્રગટી. નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને એક સૂર્ય સાથે સરખાવે છે અને બીજા અષાઢી મેઘ સાથે સરખાવે છે. ભગવાન સ્વામિનારાયણ રૂપી સૂર્યનો ઉદય થયો આ પૃથ્વી ઉપર, એ પોતે સ્વયં આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને અનંત જીવનું અંધારું દૂર કર્યું. અષાઢી મેઘ જેમ વરસે અને પૃથ્વી ઉપર પૂરના પૂર ચાલ્યા જાય અને એમાં જે પૃથ્વી ઉપરનો કચરો હોય એ બધો સાફ થઈ જાય, આ અવતારે કરીને ભગવાન સ્વામિનારાયણે જે સામર્થ્ય બતાવ્યું એને સ્વામી અષાઢી મેઘની સાથે સરખાવે છે. અને બીજે જે કામ થયા એને ઝાકળની સાથે સરખાવે, કારણ ભગવાન સ્વામિનારાયણ મલિનમાં મલિન જીવ હોય
એના અંતઃકરણને પણ શુદ્ધ બનાવી દીધા. સ્વામી શું કહે છે, દુર્બળના દુઃખ કાપ્યા ન જોઈ જાત કુજાત, ધન્ય ધન્ય મારા નાથજી ધન્ય ઉધારિયા જન. જે લોકો દુર્બળ છે કહેતા ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર ચાલવાની જેમનામાં શક્તિ નથી, એવા જે દુઃખી આત્માઓ હતા એનું જે દુઃખ હતું કયું, કે માયાના અંધકારમાંથી એ લોકો મુક્ત થઈ શકતા નહોતા, એ દુઃખને ભગવાન સ્વામિનારાયણે કાપી નાખ્યું. કોઈ જાત કે કુજાત એ કોઈના ઉપર એમણે જોયું નહીં, બધાનો ઉદ્ધાર કર્યો. આમ ભગવાન સ્વામિનારાયણે અનેક જીવનો ઉદ્ધાર કર્યો. શ્રીજી મહારાજને સદા એક જ તાન રહેતું કે એમના યોગમાં જે જીવ આવે એનું રૂડું કેવી રીતે થાય, એ જીવ સુખી કેમ થાય, આવા જ વિચાર શ્રીજી મહારાજને સદા રહેતા. શ્રીજી મહારાજે જીવના કર્મ સામું ના જોયું, જીવના સ્વભાવ સામું ના જોયું, જીવોના સંસ્કાર અને એમના આચરણ એના સામું પણ ના જોયું, અને પોતે પોતાની જે મોટાઈ એને પણ ભૂલીને નીચે ઉતર્યા. શ્રીજી મહારાજ જીવની ધરાતલ પર નીચે ઉતરીને એને પછી ઉપર ઉઠાયા. આવો શ્રીજી મહારાજનો ઉપકાર હતો. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, શુકર શ્વાન ખર જેવા રે, જેને ચરણે રહે આવી, શુકર શ્વાન ખર જેવા રે, જેને ચરણે રહે આવી, બ્રહ્મરૂપ થયા ભાવ મારે, ગોવિંદ ગુણ ગાવી, અલૌકિક આદિત્ય ઉદિયારે સહજાનંદ સ્વામી. તો આગળના બે સેશનથી આપણે મુક્તાનંદ સ્વામીના એક પદનું રસ દર્શન કરીએ છીએ. એમાં પહેલા ભાગમાં આપણે રવિવાર, સોમવાર, મંગળવારની વાત જોઈ. બીજા ભાગમાં બુધવાર અને ગુરુવારના રહસ્યને આપણે સમજ્યા. આજે શુક્રવારની વાત છે. તો સ્વામી કહે છે, શુકર શ્વાન ખર જેવા રે, જેને ચરણે રહે આવી. શ્રીજી મહારાજના સત્સંગમાં બધાને સ્થાન હતું. શ્રીજી મહારાજને શરણે શુકર કહેતા ભૂંડ, શ્વાન કહેતા કૂતરો અને ખર કહેતા ગધેડો. આવા જીવ પણ ભગવાન સ્વામિનારાયણને શરણે આવતા. ભૂંડ એ ગંદકીમાં પણ મહાસુખ છે એવી માન્યતાનો એક આદર્શ છે. કૂતરો હોય એના પેટમાં ખીર ના ટકે કહેતા સારા કલ્યાણકારી પંચવિષય મૂકીને કામાદિકમાં આસક્ત રહેનાર જીવનો આદર્શ એટલે કૂતરો, અને ગધેડો એટલે સદા ભાર વહન કર્યા કરે અને વિષય ભોગમાં જ મસ્ત રહે એવા જીવનો આદર્શ. જીવની આ ત્રણ સ્થિતિઓ છે. આવી જુદી જુદી મનોદશા ભાવદશામાં જીવ કાયમ રહેતો હોય છે. તો આવા જીવોને પણ શ્રીજી મહારાજે મોક્ષનો માર્ગ બતાવ્યો. તો આજે આપણે એ ત્રણ પ્રકારના જીવોની રીતિને સમજીએ, એની સ્થિતિને સમજીએ.
शुकर एटले भूंड, डुक्कर जेवा जीव जेमना संस्कार मलिन होय, जेमना विचारों में कोई प्रकार की शुद्धि ना होय, हमेशा बीजानो द्रोह करवामां ज अने बीजानु भूंडू चिंतन करवामां ज जेमनु जीवन पसार थतो होय, अने जे कोई दिवस जीवना कल्याण तरफ चाली सकता नथी एवा जीव, आवाज एक जीवनी कथा निष्कुळानंद स्वामीए भक्त चिंतामणि प्रकरण 156 मां लखी छे। गुजरातना चरोतर प्रांतमां मेघवा नामनु एक गाम छे। आ गाममां नरोत्तम અને નાગરદાસ નામના બે પાટીદારો રહેતા હતા। આ બંને પાટીદારો ખેતીનું કામ કરે, પરંતુ એમના સંસ્કાર મલિન હતા। યુવાનીનો જોશ અને ખેતીની આવક આ બે ભેગું થાય પછી શું જોવાનું રહે। ધીરે ધીરે એમનામાં અહંભાવ પેસતો ગયો અને તેઓ અહંકારી બનતા ગયા। જ્યારે માણસમાં અહંકારની માત્રા વધતી જાય ત્યારે તે તામસ વૃત્તિ તરફ વળતો જાય છે, અને તામસ વૃત્તિ વધે તો એ એને અંધકાર તરફ દોરી જાય છે। એવા જીવમાંથી સત્ય અને અસત્યનો વિવેક જતો રહે છે। નરોત્તમ અને નાગરદાસના જીવનમાં પણ એવું જ કંઈક બન્યું। એ બંને ધન અને યુવાનીના મદમાં ભાન ભૂલ્યા અને ભગવાનની બીક પણ એમણે છોડી દીધી। આ બંને કોઈ દિવસ સારા કર્મ કરવામાં માનતા જ નહીં અને રોજે કોઈ પણ કારણ વગર સત્સંગનો ઉપહાસ કરતા, મશ્કરી કરતા, અને સ્વામિનારાયણ ભગવાનના જે સત્સંગીઓ હોય એની રાત દિવસ નિંદા કરતા। આ મલિન આચરણના પરિણામ સ્વરૂપે નરોત્તમને 6 ભૂત વળગ્યા। ભૂત પણ જગ્યા જુએ છે। સારું શુદ્ધ અંતકરણ હોય જેના આત્મામાં સ્વામિનારાયણ ભગવાનનો આકાર અને એમનું જ્ઞાન રહેતું હોય એવા જીવને ભૂત અડકતું નથી, પણ જે મલિન સંસ્કારવાળો હોય એવા જીવને જ ભૂત પણ પકડે છે। નિષ્કુળાનંદ સ્વામી એનું વર્ણન કરતા કહે છે કે એને બે ભોય, બે ભંગી, એક ખત્રી, એક મુસલમાન, આવા 6 ભૂત વળગ્યા। નિષ્કુળાનંદ સ્વામી કહે છે જ્યારે આવે અંગ માહી ભોઈ ત્યારે ભાર લીએ શિર ડોઈ, જ્યારે મુલ્લાવે અંગ માય ત્યારે માગે છે કાઈ નું કાઈ, આવે ભંગી આ બે ભેગા મળી માગે ખાવા અખાજ તે વળી, જ્યારે ખત્રી કરે પરવેશ ત્યારે કરે હોયેશ હોયેશ, જ્યારે જે જે વસે આવી અંગ ત્યારે તેવો જ કરે છે રંગ, એમ ભૂત વળગ્યા એ છોય મુવા લગી મુકે નહીં કોઈ।
लगी मुके नहीं कोई। जो एने जे भूत बढ़ गया एमा दरेकनी कैरेक्टर स्वामी वर्णवी छे। जरे एम के भोय एना शरीर में आवे त्यारे एना माथे वजन मुके, जरे मुल्ला आवे एटले मुसलमान आवे त्यारे कंक ने कंक मागे एनी पासे, कोई वस्तु मागे। जरे मलिन स्वभाव वाला भंगी एना में प्रवेशे त्यारे जे न खावानुं होय एवुं मांस मच्छी एवुं मागे एनी पासे, अखाज खावा अखाज मागे। जेवा जेवा कैरेक्टरनुं भूत एनामां प्रवेश करे एवो रंग अंदर दिखाड़े। आम एना शरीरमां छ भूत वड़ग्या अने नरोत्तम जुदा जुदा भूतना त्रासथी घेराई गयो। एक तो मलिन स्वभाव एनो हतो, एना संस्कार मलिन हता, अने बीजी आ मलिन टोळी एना शरीरनी अंदर प्रवेशी। जारे जे जे प्रवेश करे त्यारे तेवी तेवी क्रिया ए करे। बीजी बाजू नागर ने माथा वगरनो खवीश अने बीजा ने बीजो एक दिया तो त्री ए बे सिवायनो एमने कोड़ी वड़ग्यो। आम भूतनी टोळीए एमना शरीर ऊपर कब्जो करी लीधो। जरे जुदा जुदा भूत एमना शरीर में प्रवेश करे तो कोई एमने रोबड़ावे, कोई एमने मूझी नाखे, कोई जगाड़े तो कोई सुवाड़े, कोई ध्रुजारी चढ़ावी दे तो कोई चालू में धूणवानू चालू करावी दे। एमना कुटुंबीओए घणा घणा प्रयत्न कर्या परंतु एमना दुखनो अंत आव्यो नहीं अने तणे दुखी दुखी थई गया। छेवटे जे सत्संगनी ठेकड़ी ए लोको उड़ाड़ता हता एज सत्संग में स्वामीनारायण भगवान पासे एमने आवू पड़ू। कोई समझू माणसे साचो रस्तो बतायो अने ए त्रणे जण वड़ताल आव्या। भगवान स्वामीनारायण ने अशरण शरण कहेवाय छे। जेने कोई शरण ना आपे तेने स्वामीनारायण भगवान शरण आपे, एवो एमनो दयाळु स्वभाव हतो। त्रणे जण भगवान स्वामीनारायणना चरणमां पड्या अने आर्त स्वरे बोलवा लाग्या, हे भगवान अमे तमारा अपराधी छीए, अजाणता अमे तमारो अने तमारा भक्तोनो बहु उपहास कर्यो छे, एमनी बहु मश्करी करी छे, एमनी बहु निंदा करी छे, आजथी अमे तमारे शरणे छीए, अमने उगारो। श्रीजी महाराजे ए त्रणे सामे दृष्टि करी अने पाणीनी अंजलि छाटी। भगवान स्वामीनारायणना प्रतापथी ते भूत एमना अंगमां अतिशय बढ़वा लाग्या। एमना शरीरमां ए भूत रही ना शक्या। परिणामे भूत एमना शरीरने छोड़ीने पलायन थई गया। निष्कुळानंद स्वामीए स्वयं स्वहस्ते लखेलो आ परचो छे। श्रीजी महाराजे आ त्रण मलिन स्वभाववाळा जीवने व्रतमान धराव्या अने त्रणे सत्संगी थईने घेर गया अने घेर जईने ए भगवान स्वामीनारायणनुं भजन करवा माँड्या। आम भगवान स्वामीनारायणे आवा मलिन स्वभाववाळा आवा नीचा संस्कारवाळा जीवात्माओने कल्याणनो मार्ग दिखाड्यो। आवो भगवान स्वामीनारायणना आश्रयनो प्रभाव छे। तो जेम आपणे आगळ वात समझ्या ने के जेम भूंड होय ए गंदकीमां ज रहेतुं होय एनी अंदर ज एने होय आनंद, तो आवा जीवने पण भगवान स्वामीनारायणे पार उतार्या। हवे श्वान जेवा जीव तो कूतराने खीर ना पचे तेम विषयी जीव होय तेना आत्मामां स्वामीनारायण भगवाननो आकार अने तेमना वचन कोई दिवस रही शकता नथी। श्रीजी महाराजनी मूर्ति अने एमनी वाणीथी
सदंतर वेगड़ा रहना जीव पण श्रीजी महाराजना योग में आया अने तेमने तेमनु पण कल्याण कर्यो। आ एक बहु मोटी बात छे जेनामां कल्याणनी कोई पात्रता ना होय एने पण भगवाने भवपार कर्या। निष्कुणानंद स्वामीए आवाज एक जीवनी कथा भक्त चिंतामणि ग्रंथ में प्रकरण 32 में लखेली छे। एनु नाम हतु पिबेक। ए मूळ में शुद्ध ब्राह्मण हतो परंतु कौल मतना उपासक ब्राह्मणोए एने वामाचार में नाखी भ्रष्ट कर्यो अने ते कालीनो उपासक बनी गयो। मद्य मांस अने मैथुन में ज ए सदा मस्त रहेवा लाग्यो। पोते योग भ्रष्ट जीव हतो सारो जीव हतो परंतु कौल मतना जे माननारा जे जीव एनो एने संग थवाती एनो संग दोष थयो एने अने ए आवा रस्ते चढ़ी गयो अने कायम शास्त्र विरुद्ध आचार में डूबेलो रहेतो। एनामां एक तामस अहंकार दृढ़ थई गयो हतो। एने तंत्र विद्या शीखेली मलिन विद्या शीखेली मलिन साधनाओ थी एने अमुक सिद्धिओ प्राप्त करी हती। एटले ज्यां जाय त्यां जबरदस्ती थी बधा पासे थी कंक ने कंक अर्थ उपार्जन करी ले अने लोकोने डरावतो फरतो। श्रीहरि वर्णी वेशे विचरण करता करता कामाक्षी देवीनु मंदिर छे ते प्रदेश में आया। त्यां आ पिबेक श्रीहरि ने मळ्यो। श्रीहरिनी साथे सिद्धो आवता हता। एमना साथे जे सिद्धो हता तेमने पिबेक घमंडाई में कहवा लाग्यो कि तमारी जनोए उतारी ने मारे शरणे आओ। एने त्राड़ पाड़ी एटले बधा सिद्धो जे हता ए गभराई उठ्या। परंतु नीलकंठ वर्णी स्वस्थ चित्ते बेसी रहा। नीलकंठ वर्णी बोलिया पहला तू मने परास्त कर तारे जे करू हो ये कर अने तारे जे अभिचार करवा हो ते मारा ऊपर कर। आ सांभळी पिबेक उद्धताई में छंछेड़ाई ने अड़दना दाणा मंतरवा माड्यो अने ए दाणा मंत्री ने पासे एक मोटू वड़नु वृक्ष हतुं। ए वड़ना वृक्ष ऊपर तेणे ए मंत्रेला अड़दना दाणा नाख्या। बधाना आश्चर्य वच्चे ए वड़ना जे पत्ता हता एक पछी एक खर 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 खरवा लाग्या। आम लीलो वड़ जे हतो एने एनी मलिन विद्याथी सूकवी नाख्यो। आ जोईने जे बधा सिद्धो हता ए स्तब्ध थई गया। परंतु नीलकंठ वर्णी अचड़ बेसी रहा। पासे जे बधा सिद्धो हता ए ध्रुजी उठ्या। पिबेके नीलकंठ वर्णी उपर रीस करी अने मंत्रेला अड़द नाख्या पण नीलकंठ वर्णी ने कई थयु नहीं। तेथी ते वधारे क्रोधे भरायो अने बोल्यो हे ब्रह्मचारी तारे जेनु स्मरण करवु होय तेनु स्मरण करी ले आजे तारू मरण निश्चित छे। आम उद्धताई में कही ने काल भैरवनी मूठ नीलकंठ वर्णी उपर नाखी। परंतु निष्कुणानंद स्वामी कहे छे आव्या भैरव ने वीर दोई ते तो सामू शक्या नहीं जोई पाछा पीबेक ऊपर पड़ा उल्टा नाख तल ने नड़िया। ईसु कहे छे के जे भैरव नी मूठ नीलकंठ वर्णी उपर नाखी ते सामे आव्या पण एनी सामू जोई शक्या नहीं। ने जे पीबेके जेमनु आवाहन करीन बोलाया एनी उपर ज पड्या
અને ભૈરવ અને વીરે એને ખૂબ માર માર્યો અને એના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું અને મૂર્છિત થઈને પીબેક જમીન ઉપર પડ્યો. પરંતુ એની સુષુપ્ત ચેતનામાં મલિન સંસ્કારોની પ્રબળતા હતી, તેથી એણે ફરીથી વીર બટુકને મોકલ્યા. પછી વારાફરતી વીર મહાકાળી, વીર સહિત હનુમાનજી, આ બધા દેવોને જેણે સાધ્યા હતા એમને મોકલ્યા, પણ દરેકે એની જ અવદશા કરી. એમણે પીબેકને માર મારીને બેહાલ કરી દીધો. એનું મોઢું ફાટી ગયું, મોઢામાંથી ફીણ આવવા લાગ્યું, એના શરીરની નાડીઓ શિથિલ થઈ ગઈ. આ બધું જોઈને એના જે સંબંધી હતા તે નીલકંઠ વર્ણી પાસે આવ્યા. એમણે જોયું કે આ પીબેક ભલભલાને માત કરે છે, પરંતુ આ વર્ણીને કશું અસર થતી નથી. એ નક્કી કંઈક બીજા શ્રેષ્ઠ પુરુષ છે. એટલે એના જે સંબંધીઓ હતા એ નીલકંઠ વર્ણી પાસે આવ્યા. એમણે નીલકંઠ વર્ણીને વિનંતીપૂર્વક પ્રાર્થના કરી કે હે હરિ, તમે એના કર્મ સામું જોતા નહીં, એના કર્મનું ફળ એને મળી ગયું, એના પર દયા કરો. તેથી નીલકંઠ વર્ણીએ પીબેકને ઉઠાડ્યો. પીબેક નીલકંઠ વર્ણીના ચરણમાં પડ્યો અને નીલકંઠ વર્ણીને દંડવટ પ્રણામ કર્યા. પછી પીબેકે સર્વ સિદ્ધોને રસોઈ આપી અને જમાડ્યા અને પોતાના ઘેર ગયો. પરંતુ વામાચારથી વિક્ષિપ્ત મન થઈ ગયેલું હોવાથી એને અંદરથી ખોટા ખોટા વિચાર આવવા માંડ્યા. એ અંદરથી હજુ સ્થિર થયો નહીં. ઘેર જઈને એણે કાળ ભૈરવને પૂજ્યો અને મધ્ય માસનું બલિદાન આપીને કાળ ભૈરવનું આવાહન કર્યું અને કાળ ભૈરવ પ્રગટ થયો. એટલે પીબેકે કાળ ભૈરવને નીલકંઠ વર્ણીને મારવા માટે પ્રેર્યો. કાળ ભૈરવ શ્રીહરિ પાસે જવા ગયો, પણ દૂર જ ઊભો રહી ગયો. તે નીલકંઠ વર્ણીની નજીક પણ જઈ ના શક્યો. આખી રાત તેને ત્યાં બેસી રહ્યો. વહેલી સવારે જ્યારે નીલકંઠ વર્ણી નાહવા ગયા ત્યારે તેના સામે દ્રષ્ટિ કરી, તેથી કાળ ભૈરવ થર 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 ધ્રુજવા લાગ્યો અને પીબેકને મારું, પીબેકને મારું એમ કહેતા એના તરફ દોડવા માટે તૈયાર થયો. એટલે નીલકંઠ વર્ણીએ કહ્યું, તું એ બ્રાહ્મણને હણીશ નહીં, એણે અમારા સિદ્ધોને જમાડ્યા છે, માટે તારે એની રક્ષા કરવી જોઈએ. આ સાંભળી કાળ ભૈરવ પીબેક પાસે ગયો અને કહ્યું કે નીલકંઠ વર્ણીએ મને વાર્યો, નહીં તો આજે તારું મૃત્યુ નિશ્ચિત હતું. આ સાંભળીને પીબેક નીલકંઠ વર્ણી પાસે આવ્યો અને તેમના ચરણમાં માથું મૂકી વિનંતી કરવા લાગ્યો. નિષ્કુળાનંદ સ્વામી આ પ્રસંગને વર્ણવતા લખે છે, કહે ભણી ભણી ભજા ભૂત, કર્યા બહુ ભૂડા કરતૂત, કર્યા કુકર્મ તજી આચાર, એવા પાપી હું તેને ધિકાર. એમ કહી ગ્રહ્યુ હરિ ચરણ, પ્રભુ આવ્યો હું તમારે શરણ. એમ કહીને થયો છે શિષ્ય, જાણી મહારાજને જગદીશ. ધાર્યો પ્રથમના જેવો ધર્મ,
મૂક્યા બીજા જે કરવા કુકર્મ કૌલાર્ણવાદી ગ્રંથ સંભાળી શાસ્ત્ર બાય જાણી દીધા બાળી શાસ્ત્ર બાય જાણી દીધા બાળી જે આવો માથા ભારે પીબેક જે મંત્ર તંત્રાચાર્ય હતો જેણે અનેક સાધનાઓ કરી હતી પરંતુ એની જે વૃત્તિઓ હતી એ વામાચારથી વિક્ષિપ્ત થઈ ગઈ હતી એટલે એ જે સંસારી જીવો હતા એને પરાસ્ત કરી શક્યો પરંતુ ભગવાન સામે એનું કશું ચાલ્યું નહીં પરંતુ એનું પૂર્વનું કર્મ કંઈક સારું હશે એટલે એનામાં સારી પ્રજ્ઞા પ્રગટ થઈ કારણ એને ભગવાન સ્વામિનારાયણનું સાનિધ્ય પ્રાપ્ત થયું એણે કહ્યું કે કહે ભણી ભણી ભજ્યા ભૂત કર્યા બહુ ભૂંડા કરતૂત કર્યા કુકર્મ તજી આચાર એવો પાપી હું તેને ધિક્કાર એમ કે શાસ્ત્રો ભણીને મંત્રવિદ્યા ભણીને મેં ભૂતની જ આરાધના કરી જેમાંથી કંઈ નીકળ્યું નહીં તમોગુણ સિવાય કશું નીકળ્યું નહીં અને સારો આચાર છોડીને મેં કુકર્મ કર્યા અહો હું પાપી છું મને ધિક્કાર છે આવી પ્રાર્થના કરીને એને ભગવાન સ્વામિનારાયણનું ચરણ પકડ્યું અને કહ્યું હે પ્રભુ હું તમારે શરણે આવું છું એમ કહીને ભગવાન સ્વામિનારાયણનો એ શિષ્ય થયો એમ કહીને થયો છે શિષ્ય જાણી મહારાજને જગદીશ એટલે નીલકંઠ વર્ણીને સાક્ષાત પરમેશ્વર જાણીને એણે એમનો સમાશ્રય કર્યો અને પહેલાં જે એ શુદ્ધ હતો એના પ્રથમના જેવો ધર્મ ધારણ કર્યો બીજા કુકર્મનો ત્યાગ કર્યો અને કૌલમત કૌલાર્ણવના જે ગ્રંથ એને બધાને સંભાળી સંભાળીને લઈ આવ્યો અને એ સત્શાસ્ત્રની બહારની વિદ્યા છે એમ જાણીને એ બધા ગ્રંથોને એને બાળી દીધા એટલે પોતાની જે સંપૂર્ણ જે માન્યતા હતી એનો ત્યાગ કરીને એ ભગવાન સ્વામિનારાયણનો શિષ્ય થયો કેટલી મોટી વાત કહેવાય આવો જે માથાભારે તાંત્રિક હોય એને કોઈ પરાભવ ના કરી શકે કદાચ એનો નાશ કરી શકે પરંતુ એને સાચા માર્ગે વાળ્યો એ બહુ મોટી વાત કહેવાય એ ભગવાન સ્વામિનારાયણ પોતે પુરુષોત્તમ નારાયણ હતા એટલે વાત થઈ એટલે કહે છે શુકર શ્વાન ખર જેવા જેને ચરણે રહે આવી બ્રહ્મરૂપ થયા ભવમાં ગોવિંદ ગુણ ગાવી એક એક વાક્ય મુક્તાનંદ સ્વામીનું એનો એક એક શબ્દ એ સત્યતા ઉપર ઉભેલો છે એમણે જે પણ લખેલું છે એ મૂર્તિમાન એમણે જોઈને અનુભવીને લખેલું છે પીબેક બોલ્યો હે પ્રભુ હું પાપી છું શુભ આચાર છોડીને મેં કુકર્મ કર્યા છે હું તમારે શરણે આવ્યો છું મને તમારા શરણમાં લો આમ કહીને પીબેક શ્રીહરિનો શિષ્ય થયો એને વર્ણિની જે મૂર્તિ જોઈ વર્ણિનો જે આકાર જોયો એનામાં ભગવાનનો ભાવ આવિર્ભાવ કર્યો અને ભગવાનનો આશ્રિત બન્યો જેમ આપણે આગળ જોયું એમ એણે કૌલમતના જે ગ્રંથો હતા તે બાળી દીધા અને શુદ્ધ ધર્મનું આચરણ કરવાની એને પ્રતિજ્ઞા લીધી તે દિવસથી એને વર્તમાન ધારણ કર્યા ભગવાન પાસે આમ શ્રીહરિએ આવા કામી વામી તાંત્રિક પીબેકને મોક્ષનો માર્ગ બતાવ્યો ભગવાન સ્વામિનારાયણની એ જ તો એક વિશિષ્ટતા હતી કે તેઓ અસુરને નહીં પણ તેનામાં રહેલી આસુરીતાને મારતા આ થઈ
मलिन स्वभाव वाला कामी जीव ने ब्रह्मत्व ने मार्गे लई जवानी बात। आवो जे अधम जीव होय, कामी जीव होय, तांत्रिक होय, मायावी होय, एने ब्रह्मत्वनी प्राप्ति कई थी थाय? परंतु स्वामीनारायण भगवाने ए पण शक्य करी। हवे आवे छे खर जेवा जीव, तो जे जिंदगी भर भारज वहन कर्या करे, कायम वैतृज कर्या करे अने संसारना विषय भोगमां ज रच्या पच्या रहे एवा जीव, आवा जीव स्वामीनारायण भगवाननुं स्मरण स्वीकारीने भगवानना धामना अधिकारी बनेला छे। श्रीजी महाराजे संतोनी एवी एक फौज तैयार करी हती कि बधा संतो सामे पूरे चालीने गामडे गामडे फर्या अने अनेक जीवने भगवान स्वामीनारायणनी मूर्तिनो संबंध करावयो। संतोने श्रीहरिए एवो फेर चढ़ाव्यो हतो के सांज पड़े पांच जीवने भगवाननो संबंध करावी देता। कोई गाममां कोई खेडूत कोष हाँकतो होय, एक कोष हाँकतो होय अने संतो एने सत्संगनी वात कहे तो खेडूत एम कहे के सत्संगनी वातोथी अमारू पेट थोड़ू भराशे, सत्संग करिए तो अमारू काम कोण करे? तो संतो एनो कोष हाँके अने एने सत्संगनी वात कहता जाय। आम मात्र संसारनो भार वहन करनारा जीवोने पण एमणे सत्संगी कर्या। घणा गामोमां संतो खेतरे खेतरे जाय अने पेलो कणबी खेतीनुं काम करतो होय तेनी जोड़े जोड़े फरीने तेने भगवान स्वामीनारायणनी मूर्तिनो महिमा अने सत्संगना महिमानी वात उतारी देता। एना आत्मानी अंदर भगवान स्वामीनारायणनी मूर्तिनुं बीज रोपी देता। अहो भगवान स्वामीनारायणनो प्रभाव हतो। आ विदेशनी धरती उपर केटला मंदिरो थया, केटला महापुरुषो दर वर्षे आवे छे, केटला शास्त्रोनो सौने योग थाय छे, परंतु माणस 7 days a week आना चक्करमांथी बहार ज आवी शकतो नथी। जे त्रीजु विशेषण खरनू स्वामी आपे छे एनी आ एक मनोदशा छे। गधेड़ो कायम भार वहन ज कर्या करे, एमा ने एमा एनू जीवन व्यतीत थई जाय। एम आपणू जीवन पण जो जाणपणा वगरनो सत्संग होय तो अगौ कह्या मुजब ज पसार थशे, माटे एनो विचार करवो। वर्किंग डेजमां 5-6 वागे उठीने 8 वागे जो ऑफिस जवानुं होय तो एवर रेडी बेटरीनी जेम बधा तैयार थई जाय, पण जेवो वीकेंडनो दिवस आवे अने जो तमे कोईने 11 वागता फोन करो तो तमने मैसेज मळे के साहेब बाथरूममां छे, आ शिथिलता केम आवी? तो के भगवान स्वामीनारायणे जीव पर करुणा करी पण आपणे एना पात्र नथी बन्या। एमनी मूर्तिमां प्रीति क्यारे थाय? तो के ज्यारे एमना वचन मनाय अने आपणुं जीवन भगवानमय बने त्यारे थाय। अहीं डॉलर कमावामां डॉलरियो बाजू पर रही जाए, मतलब मात्र अर्थ उपार्जन करवामां आपणो समय पसार थई जाय छे, परंतु आत्माना कल्याण माटे भगवाननी मूर्तिनो योग करवामां कचास रही जाए ये गंभीर समस्या छे। माटे आपणे खरनी मनोदशामां नथी जीववुं, पण एक जागृत अंतकरणना प्रहरी अथवा पहरेदारनी जेम जाणपणू राखीने सत्संगनी दृढ़ता करी भगवाननी मूर्ति आत्मसात करी लेवी छे,
એવા ભક્તની સ્થિતિમાં જીવન જીવવું છે. તો આ એક આઈડિયોલોજી, આ એક આદર્શ આપણા મનની અંદર આપણે સ્થિર કરવો જોઈએ. આપણે કેવળ ને કેવળ દેહ અને સગા સંબંધીનું પોષણ કરવા માટે નથી જન્મ્યા, પરંતુ આપણે ભગવાનના ધામમાં જવાના માર્ગની અંદર પ્રગતિ કરવા માટે જન્મ્યા છે. તો આમ શ્રીજી મહારાજે કેવળ વ્યવહારનું વૈતૃક ઉઠનારા વિષય જીવોને પણ સત્સંગને માર્ગે વાળ્યા હતા. આવા જીવો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા અને સ્વામિનારાયણ ભગવાનના ગુણ ગઈને ભગવાનના અક્ષરધામ તરફ ગતિ કર્યા. એ ભગવાનના ધામ તરફ જવા લાગ્યા. આ સ્વામિનારાયણ ભગવાનની કૃપાનો એક પરમ આદર્શ છે. આ જગતમાં શુક્રવારનું મહત્વ અનેરું છે. અંગ્રેજીમાં શુક્રને વિનસ તરીકે ઓળખાય છે, એટલે કે પ્રીતિની દેવી કહે છે. અમેરિકામાં શુક્રવારને ભાગ્યશાળી દિવસ તરીકે માનવામાં આવે છે, એને ગુડ ફ્રાઈડે તરીકે પણ માન આપવામાં આવે છે. મુસ્લિમ સંસ્કૃતિમાં શુક્રવાર એટલે શુક્રે ખુદા, એટલે કે ખુદાનો આભાર માનવાનો દિવસ. આખા નક્ષત્ર મંડળમાં શુક્ર જેવો તેજસ્વી અને શુક્ર જેટલો સુંદર ગ્રહ બીજો એકેય નથી, એટલે શુક્રવાર તેજસ્વીતા અને સુંદરતાની પ્રેરણા આપનારો દિવસ છે. શ્રીજી મહારાજના શરણમાં આવીને શુકર, શ્વાન અને ખર જેવા નિસ્તેજ અને દુર્ગુણોથી ઘેરાયેલા જીવ પરમ તેજસ્વી અને શુભ સંસ્કારોથી સુંદર જીવન જીવતા થયા. આમ શુક્રવાર એ ભગવાન સ્વામિનારાયણનો શુક્ર ગુજાર કરવાનો અર્થાત એમનો આભાર માનવાનો દિવસ છે. આ દિવસે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરીને એમની બંદગી, એમની ઉપાસના કરવી જોઈએ, જે આપણા આત્માને તેજસ્વી બનાવીને આપણા આત્મામાં બ્રહ્મત્વના સંસ્કાર દ્રઢ કરાવનારી એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ રાખવી જોઈએ. એ જ્યારે ચાલુ ને ચાલુ રહે તો જ આપણા જીવમાં કંઈક બળ આવે. માટે શુક્રવારે સૌએ શ્રીજી મહારાજને એવી પ્રાર્થના કરવી, હે મહારાજ, મને આ સંસારના કાદોમાંથી બહાર કાઢનારા વિચારોની દ્રઢતા થાય એવી બુદ્ધિ આપો. આ જગતના પંચ વિષયમાં મારું મન લોભાય નહીં અને તમારી મૂર્તિમાં મારો જીવ પરોવાય એવી તેજસ્વી બુદ્ધિ મને આપો. અને ભગવાનને એમ કહેવું જે હે મહારાજ, મારા આત્મામાં તમારી મૂર્તિ, તમારી ઉપાસના, ભક્તિ, જ્ઞાન, તમારો ધર્મ સ્થિર થાય અને મારું જીવન ધન્ય થઈ જાય એવી મારા ઉપર કરુણા કરો. આવી પ્રાર્થના શુક્રવારના દિવસે જ્યારે સમય મળે ત્યારે કરી લેવી. આ બધી સૂક્ષ્મ પ્રક્રિયાઓ છે. આનાથી આપણા જીવનમાં સત્સંગની દ્રઢતા વધે અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જે હેત છે એ વૃદ્ધિને પામતું જાય. અને હેત વૃદ્ધિ પામે ત્યારે આપણે ભગવાનથી સહેજ પણ છેટા નથી અને કાયમ આપણા અંતઃકરણમાં, આપણા આત્મામાં એક અહોભાવ રહ્યા કરે અને સત્સંગની અંદર આપણને દિવ્યતા લાગે એ એનું ફળ છે. તો આજે આપણે શુક્રવારને સમજ્યા. હવે આવતી કથામાં શનિવાર અને કીર્તનના અંતને સમજીશું. Thank you.
स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 स्वामी नारायण 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 स्वामी 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 नारायण नाम स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम स्वामी नारायण 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 स्वामी नारायण 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 सहजानंद स्वामी महाराज नी।